કેમ છો મિત્રો, હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં કેરી મળી રહી છે, એટલે કે મેંગો મળી રહી છે. અને મેંગો મળે અને આપણે મેંગો આઈસ્ક્રીમ ના બનાવીએ તો કેવી રીતે ચાલે? આજે હું તમારા માટે લઈને આવી છું મેંગો આઈસ્ક્રીમની રેસીપી. કોઈપણ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યા વગર, વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યા વગર અને કોઈપણ કુકિંગ પ્રોસેસ કર્યા વગર, ફક્ત આપણે મિક્સરમાં બધું ભેગું કરવાનું અને એને ચન કરીને આપણે એને જમાવી દેવાનું અને આપણી આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. અને જ્યારે આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે તો માર્કેટની આઈસ્ક્રીમ કરતાં પણ સરસ બનશે. તો આ આઈસ્ક્રીમને પરફેક્ટ બનાવવાની બધી જ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો બનાવીએ ઉનાળામાં ઠંડી ઠંડી ખાવાની મજા પડે એવી મેંગો આઈસ્ક્રીમ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. આજે આપણે કોઈ પણ કુકિંગ વગર એકદમ સરળ રીતથી ફક્ત બધું મિક્સ કરવાનું છે અને આપણે આઈસ્ક્રીમ બનાવીશું. મેંગો આઈસ્ક્રીમ બનાવવાના છે. હમણાં બજારમાં સરસ કેરી મળવા માંડી છે. મેં હાફૂસ કેરી લીધી છે, બે હાફૂસ કેરી લીધી છે. એકનો આપણે પલ્પ બનાવીશું ને એક પછી આપણે કાપીને નાખીશું. સાથે ક્રીમ લીધી છે, અમૂલ ક્રીમ લેવાની છે. 1/2 કપ મિલ્ક પાવડર લીધો છે. 3 ચમચી ખાંડ લીધી છે અને 1/2 કપ દૂધ લીધું છે. ખૂબ જ ઓછી સામગ્રીમાં અને બધું જ એક મિક્સરમાં નાખીને બ્લેન્ડ કરી લેવાનું અને પછી આઈસ્ક્રીમને જમાવી લેવાનું. જ્યારે આઈસ્ક્રીમ બને છે ને તો બજાર કરતાં પણ એકદમ સરસ સોફ્ટ બને છે. તો ચાલો પહેલે કેરીને છોલીને એના ટુકડા કરી લઈએ. જુઓ, એક કેરીને મેં કટ કરી લીધી છે. બીજી કેરી આપણે ફરી પછી નાખીશું. એ ક્યારે નાખીશું હું તમને પછી બતાવીશ. હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું. મિક્સર બાઉલમાં આપણે કેરીને લઈ લઈશું. ત્યારબાદ મિલ્ક પાવડર નાખીશું, 1/2 કપ દૂધ નાખીશું, 1/2 કપ જે અમૂલ ક્રીમ લીધી છે એનું ઉપરનું ગાઢું મિશ્રણ નાખીશું, પાણીવાળું બહુ નહીં નાખીએ, અને 3 મોટી ચમચી ખાંડ નાખીશું. અને હવે બધું જ આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. બધું સરસ પેસ્ટ થઈ જવી જોઈએ, એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જવી જોઈએ. સેજ પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ. આપણે હવે એને પીસી લઈશું. જુઓ, મેં બધું સરસ ચન કરી લીધું છે. અને કલર જુઓ, એકદમ સરસ કલર આવ્યો છે. તમે જોઈ શકો છો, એકદમ મેંગોની જે આઈસ્ક્રીમ બજારમાં મળતી હોય છે એવો જ આવ્યો છે. અને બધું સરસ ઘાટું પણ થઈ ગયું છે. હવે આપણે જે ડબ્બામાં એને ઠંડુ એટલે ફ્રોઝન કરવાનું છે એ ડબ્બો લઈ લઈએ. આઈસ્ક્રીમને જમાવવા માટે મેં અહીં એલ્યુમિનિયમનો ડબ્બો લઈ લીધો છે. કેક ટીન લીધું છે. તમે ચોરસ લઈ શકો છો, ગોળ લઈ શકો છો, પ્લાસ્ટિકના ડબ્બા લઈ શકો છો, તમને જે ઈચ્છા થાય તમે લઈ શકો છો. પરંતુ એલ્યુમિનિયમના ડબ્બામાં એમાં બરફના જે ચંક્સ છે એ ઓછા પડશે. જે બરફ જે જામતો હોય છે એ ઓછો જામતો હોય છે, એટલે બને ત્યાં સુધી એલ્યુમિનિયમ લેવાનું. અને એમાં હવે આપણે આપણું મિશ્રણ લઈ લઈશું. ડબ્બામાં લઈ લીધા બાદ હવે આપણે આને સ્લિંગ ફિલ્મથી કવર કરી લઈશું. જો તમારી પાસે ના હોય તો તમે એલ્યુમિનિયમ ફોઇલ પણ લઈ શકો છો. આઈસ્ક્રીમની જે ઉપરની લેયર છે એના પર પણ આ ફિલ્મ લાગી જવી જોઈએ, સ્લિંગ ફિલ્મ, અને પછી એને આ રીતે કવર કરી દઈશું. જુઓ, આનાથી શું થશે કે એમાં જે આઈસ ક્રિસ્ટલ છે એ ઓછા પડશે, કારણ કે એ ટોટલી ઢંકાઈ જશે. સ્લિંગ ફ્લેમથી કર્યા બાદ હવે એના પર આપણે એલ્યુમિનિયમ ફોઇલ લગાવીશું. જો તમે પ્લાસ્ટિકના ડબ્બામાં કે કોઈ ઘણા ધાતુના ડબ્બામાં કરતા હોય તો તમારે એ ઢાંકણું જ લગાવી દેવાનું, કારણ કે મારે અહીંયા ઢાંકણ વગરનો ડબ્બો છે એટલે મારે આ ફોઇલ લગાવવી પડશે. અને એને આખું નીચે સુધી સરસ કવર કરી દે, એટલેજ પણ એમાં એર ના જાય અને એમાં આપણા આઈસ ક્રિસ્ટલ જમા ના થાય. જુઓ, આખું મેં કવર કરી લીધું છે. હવે એને 4 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકીશું અને 4 કલાક પછી કાઢીશું અને ફરીથી ચન કરીશું. અને એમાં પછી આપણે ઝીણા ઝીણા ટુકડા કેરીના નાખીશું. 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. જુઓ મિત્રો, 5 કલાક થઈ ગયા છે અને આપણે જોઈ લઈએ આપણી આઈસ્ક્રીમ થોડી થોડી જામી ગઈ હશે. એકદમ ઘટી નહીં જામી ગઈ, થોડી થોડી જામી ગઈ હશે, તમે જોઈ શકો છો. હવે આપણે એને આ રીતે ચન કરી લેશું. તમે ચાહો તો મિક્સરમાં પણ કરી શકો છો. એનાથી એવું થશે કે જે બરફના ક્રિસ્ટલ જામ્યા હશે એ તૂટી જશે
અને એકદમ આપણી આઈસક્રીમ સ્મૂથ જામશે. એને આમ રીતે મસળી લેવાની છે. જુઓ સરસ મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એમાં આપણે કેરીના ટુકડા રાખીશું. જે મેં કેરી રાખી હતી એને ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે અને એ નાખીશું અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ મેં સરસ મિક્સ કરી લીધી છે અને ફરીથી આપણે એને સ્લિંગ ફોઇલ નાખીશું અને ફરીથી એને આ રીતે જ દબાવીને પેક કરી દઈશું અને ઉપરથી એલ્યુમિનિયમ ફોઇલ પણ લગાવી દઈશું જેથી બરફના ક્રિસ્ટલ ઓછા જામે. અને ફરી એને 5-6 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. જુઓ મેં પેક કરી લીધું છે. હવે એને ફરી આપણે 5-6 કલાક અથવા ઓવરનાઇટ ફ્રીજમાં મૂકી દઈશું. જુઓ આઈસક્રીમને મેં ઓવરનાઇટ ફ્રીજમાં રાખી હતી અને હવે આપણે કાઢી લઈએ. સરસ જામી ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ એકદમ સરસ જામી ગઈ છે. એને થોડીક વાર આપણે ઠંડી થવા દઈશું, એટલે કે ગરમ થવા દઈશું. સહેજ પીગળે પછી એને આપણે સર્વ કરીશું. જુઓ હવે આપણે એને સ્કૂપરથી સ્કૂપ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે. અને જુઓ સેજ પણ એમાં બરફના ચંક્સ નથી રહ્યા. જુઓ મસ્ત બની છે ને. કોઈ પણ કન્ડેન્સ મિલ્કનો કે વ્હીપ ક્રીમનો ઉપયોગ કર્યા વગર. જુઓ આઈસક્રીમને મેં સ્કૂપ કરી લીધી છે. હવે ઉપર આપણે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. સહેજ પણ એમાં આઈસ ક્રિસ્ટલ નથી અને એકદમ સરસ બની છે. જુઓ મિત્રો, ઘરમાં જ બનાવી મેંગો આઈસક્રીમ ખૂબ જ સરળ છે. તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.